સુરત શહેરના વેસુ વિસ્તારમાં આવેલી પાનની દુકાનની આડમાં પ્રતિબંધિત ઈ સિગરેટનું વેચાણ થઈ રહ્યું હતું જ્યાં એસઓજી પોલીસે દરોડા પાડી દુકાન માલિકની ધરપકડ કરી હતી અને દુકાનમાંથી એક પોઇન્ટ ઓગણત્રીસ લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જે અંતર્ગત સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરને ધ્યાને આવ્યું હતું કે શહેરના વિસ્તારમાં આવેલા કેટલાક પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડક્ટ્સના હોલસેલ વિક્રેતાઓ દ્વારા ઈ સિગરેટ ભારતીય હેલ્થ વોર્નિંગ વિનાની સિગરેટ તથા ઈ હુક્કાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે જેથી આવા દુકાનદારોને શોધી કાઢીને કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી આ દરમિયાન સુરત એસઓજી એ પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી કે વેસુ કેનાલ રોડ સ્વાસ્તિક રેસિડેન્સીની બાજુમાં મની આર્કેડમાં આવેલા વિજય પાન નામની દુકાનમાં અગાઉ એસઓજી પોલીસ દ્વારા રેડ કરી દુકાનમાંથી પ્રતિબંધિત ઈ સિગરેટનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો જે દુકાનદાર હાલમાં પણ પોતાની દુકાનમાં ઈ સિગરેટનો જથ્થો રાખી વેચાણ કરી રહ્યો છે બાતમીના આધારે પોલીસે દુકાનમાં રેડ કરીને દુકાનદાર વિજયકુમાર બાબા પ્રસાદ ચોરસિયા રેઠાણ બમરોલી રોડ પાંડેસરા સુરતને ઝડપી પાડ્યો હતો પોલીસે તેની દુકાનમાંથી કુલ એક લાખની ઈ સિગરેટનો જથ્થો કબજે કર્યો તેમજ આરોપી સામે વેસુ પોલીસ ના મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા વન